રાજપીપળા એસટી ડેપોમાં કોરોના અને લોકડાઉનની ગંભીર અસર. આ અંગે રાજપીપળા એસટી ડેપોના ટ્રાફિક ઇન્સ્પેક્ટર દિનેશ રાવલે માહિતી આપતા જણાવ્યું હતું કે કોરોનાના કારણે મુસાફરો બસમાં પ્રવાસ કરતા ઓછા થયા છે, જેના કારણે રાજપીપળા એસટી ડેપોની આવક ઉપર અસર જોવા મળી છે. રાજપીપળા એસટી ડેપોમાં 52 શેડ્યુલમાં બસો દોડતી હતી, પણ કોરોનાના કારણે મુસાફરોની સંખ્યા ઘટી જતા અને આવક ઓછી થઈ જતા હવે 52 પૈકી 32 રૂટ બંધ કરવામાં આવ્યા છે. હાલ માત્ર 20 રૂટ પર બસો દોડી રહી છે, જેને કારણે આવકમાં પણ મોટો ઘટાડો થયો છે. તે દર મહિને રાજપીપળા એસટી ડેપોની આવક માસિક 4.5 થી 5 લાખ રૂપિયા થતી હતી, તેની સામે કોરોના કાળમાં માત્ર હાલ 2 લાખની આવક થાય છે. રોજની એસટી ડેપોની 2.5 થી 3 લાખની ખોટ જઈ રહી છે. બીજી તરફ સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર અને સરકારની ગાઈડલાઈન મુજબ ડ્રાઈવર અને કંડક્ટર તથા સ્ટાફ કર્મચારીઓમાં પણ 50% ઘટાડો કરી રોટેશનમાં ડ્યુટી આપવામાં આવે છે. જે 32 શેડ્યુઅલ બંધ કરવામાં આવી છે તેમાં આવક ન બતાવતી એક્સપ્રેસ તેમજ લોકલ બસો બંધ કરતા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જે એક્સપ્રેસ બસો બંધ કરી દેવામાં આવી છે જેમાં અંબાજી નાઇટ, રાજપીપળા કડી રાજપીપળા, દાહોદ રાજપીપળા, મહુવા અને રાજપીપળા બારિયા અને નાસિક એક્સપ્રેસ બસો બંધ કરી દેવામાં આવી છે. જ્યારે બંધ કરેલી લોકલ બસોમાં ફતેપુરા નાઇટ, સહેરામ નાઇટ, સિસોદરા નેત્રંગ, દેવ મોગરા નાઇટ, દેવી દવ નાઇટ બસો બંધ કરવામાં આવી છે. હાલ રાજપીપળા એસટી ડેપો સુમસામ ભાસી રહ્યું છે. કોરોના અને ગરમીને કારણે મુસાફરોની સંખ્યામાં ખાસ્સો ઘટાડો થતાં રાજપીપળા એસટી ડેપોની આવકને મોટો ફટકો પડ્યો છે. દીપક જગતાપ, ZS TV, રાજપીપળા. રાજપીપળા એસટી ડેપોમાં કુલ કેટલા શેડ્યુઅલ છે અને અત્યારે કેટલા ચાલે છે? રાજપીપળા ડેપોમાં ટોટલ 52 શેડ્યુઅલ છે અને હાલમાં અમે 32 બંધ કરેલા છે, 20 ચલાવીએ છીએ. અચ્છા, એટલે સ્ટાફ કઈ રીતે ચલાવો છો? સ્ટાફ 50% પ્રમાણે સ્ટાફને બોલાવીએ છીએ, 50% અને રજા આપીએ છીએ અને એ રીતે અરસપરસ ચલાવીએ છીએ. અચ્છા, અને પહેલાં કેટલી આવક થતી હતી, અત્યારે કેટલી આવક છે, કેટલી ખોટ જાય છે? પહેલાં અમારી લગભગ 4.5 લાખ ઉપર આવક આવતી હતી. હા, 4.5 એટલે અત્યારે હાલમાં અમને 2 ઉપર આવક આવે છે, 2.5 લાખ જેવી ખોટ છે હાલમાં અમને. અચ્છા, મુખ્ય એક્સપ્રેસો અને લોકલ બસો કઈ કઈ બંધ કરવામાં આવી છે? મુખ્ય એક્સપ્રેસમાં નાસિક, કડી કાસવા, અંબાજી નાઇટ, ગરવાડા ગાંગરડી, દાહોદ,